સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રિલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે આ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાળાએ પંચોતેર જેટલા તૈયાર કરી નાખી છે અને આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવાની તૈયારી બતાવી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડિકલ રિલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયારી બતાવી છે તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોત અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગ એસોસિએશન દ્વારા મદદ માટે જવાની હિંમત બતાવી છે આ માટે સુરતથી પંચોતેર જેટલા સભ્યોની મેડિકલ રિલીફ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાયું છે અને તે તમામને તુર્કીમાં જવા અંગેની સંમતિ પણ દર્શાવી આપી છે સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાડાએ કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સુરતથી મેડિકલ રિલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે જવાની તૈયારી દર્શાવી હતી તેમણે પંચોતેર જેટલા મેડિકલ રિલીફ ટીમના સભ્યોના નામ સાથે પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવા માટેની તૈયારી બતાવી છે ઇકબાલ કડીવાડાએ જણાવ્યું હતું કે સરકાર ગમે ત્યારે જરૂર પડે અને નિર્ણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે ત્યારે અમે તે અગાઉથી તૈયારી બતાવી દીધી છે માત્ર સરકારના ઈશારાની રાહ છે સરકાર જ્યારે મોકલશે ત્યારે અમારી પંચોતેર લોકોની ટીમ જવા માટે એકદમ તૈયાર છે ભૂતકાળમાં પ્લેગની બીમારી ભૂકંપ લાતુર ભૂકંપ ભૂષ અને ભૂકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે ફર્સ્ટ રિલીફમાં પણ ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ હોય ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો મેડિકલ રિલીફ ટીમે સ્વેચ્છાએ સેવામાં જવાની તૈયારી દર્શાવી છે તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો છે ખૂબ દુઃખદ ઘટના છે નવી સિવિલ સુરત ખાતે ઘણા વર્ષોથી ઇમરજન્સી તાલીમ લીધેલી ટીમ છે આવી કોઈ પણ ઇમરજન્સી આવે ત્યારે એસોસિએશન પત્ર પાઠવતું હોય છે કે અમારી સંમતિ છે તુર્કીના ભૂકંપને કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ અધિકારીઓશ્રીઓને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે કે આવી કોઈ પણ ઇમરજન્સીમાં જો ટીમ મોકલવાની હોય તો અમે અમારી જવાની સંમતિ દર્શાવીએ છીએ સરકારશ્રીના જો આદેશો આવશે તો પંચોતેર પૈકી જે કંઈ એમનો આદેશ આવે એ પ્રમાણે અમે ત્યાં જવા તૈયાર છે નેપાળમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ રાજ્ય સરકારને પત્ર પાઠવતા તબીબો જે ઓર્થોપેડિક સર્જનોને અમારી ટીમ ત્યાં પણ ગઈ હતી ને ત્યાં સો જેટલા ઓપરેશનો કરવામાં આવ્યા હતા આવી જે સર્જન કે ઓપરેશન થિયેટરની પણ તાલીમબદ્ધ ટીમ છે ત્યાં સેવાકીય પ્રવૃત્તિઓ માટેની પણ અમારી પાસે ટીમ છે એ લાતુર ભૂકંપ વખતે અને કચ્છના ભૂકંપ વખતે પણ અમે ટેન્ટમાં ત્યાં કામ કર્યું છે જેથી સરકારશ્રીને પૂછવામાં આવ્યું છે એમનું આદેશ થતાં આ ટીમ ત્યાં જવા તૈયાર છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન અમે ત્યાં ખડા પગે સેવા બજાવશે એની ખાતરી પણ આપીએ છીએ